नमस्कार बाल दोस्तों, केम छो? मजा माने सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग ने धोरण आठ ने विद्यार्थिनीओ माटे हूँ गोहिल जिज्ञासा संस्कृत विषय में काव्य एक पुत्री मम खलु निंद्राती खरेखर मारी पुत्री सूती छे तेनू विगते अध्ययन करावीश। काव्य एक पुत्री मम खलु निंद्राती खरेखर मारी पुत्री सूती छे। पुत्र होय के पुत्री, मानव होय के पशु, दरेक मां मातानो प्रेम अनन्य होय छे। कहेवाय छे ने के माते मां बीजा बधा वगड़ाना वा जननी नी जोड़ सकी नहीं जड़े रे लोल। माना प्रेमनी तोले कोई आवी शकतू तो नथी। अहीं पुत्रीनी निंद्रामां खलेल न पहोंचे ते माटे सहायभूत थती माताना मुखमां मुकायेला शब्दोनुं लालित्य भावपूर्ण छे। पोताना लाडकवाई पुत्री माटे वापरेल विविध विशेषणोने कारणे आ काव्य आस्वाद्य बन्यू छे तथा काव्य में आवेल कागड़ो, बिलाड़ी, कूतरू, मच्छर अने तेना अवाजो मनभावक अने नाविन्यपूर्ण छे। तो अहीं माता छे पोतानी दीकरीने सुवड़ावे छे एटले केटलाय पशु पक्षीओ आवीने एना अवाज करे छे एटले माता तेने ना पाड़े छे के मारी दीकरी छे, ते सुवाळी छे, भोळी छे, थाकेली छे, कंटाळेली छे, स्तुति छे, एटले तमे हैरान न करो, एने सुवा दियो अने माताનો अनन्य प्रेम તેમાં જોવા મળે છે। આ હાલડાનો અભ્યાસ કરતા પહેલા આપણે કવિ દલપતરામનું એક નાનકડું એવું હાલડું છે। હતો હું સૂતો પારણે પુત્ર નાનો, તેને સમજીએ પછી આ કાવ્યને તેના આધારે વિગતે સમજીએ। કવિ દલપતરામે માતાના પોતાના બાળક પ્રત્યેના અનન્ય પ્રેમને વર્ણન કરતું આ એક હાલડું રજૂ કર્યું હતું કે હતો હું સૂતો પારણે પુત્રનાનો, રડું છેકતો રાખતું કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયા લેજ માતું। બહુ સરસ વર્ણન કર્યું છે કે જ્યારે પારણામાં પુત્ર સૂતો હોય છે ત્યારે એનો રડવાનો અવાજ સાંભળીને માતાનું હૃદય છે તે ધબકી ઉઠે છે। એને છાનું રાખવા માટે માતા કેટલાય પ્રયત્નો કરે છે, બરાબર, અને એને દુઃખી જોઈને માતા પોતે પણ દુઃખી થઈ જાય છે। એ માં કહેવાય છે, તે માં તે માં બીજા બધા વગડાના વા। પોતાનો પુત્ર જ્યારે સૂતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિને ખલેલ પહોંચાડે તે ગમતું નથી અને એ તે બધાને ના પાડે છે કે મારો દીકરો મારી દીકરી સૂતી છે, તમને સુવા દો, એને હેરાન કરો નહીં। સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે। જ્યારે બાળક પોતાની પથારી ભીની કરે છે ત્યારે માતા છે તે તેના બાળકને સુકામાં સુવડાવે છે અને ભીને પોતે સૂઈ જાય છે। એના શરીરને પીડા ન થાય એ માટે તે પોતાના બધા જ સ્વાદ છે તે ત્યજી દે છે, પોતાને મનગમતું ખાવાનું ત્યજી દે છે, છોડી દે છે, અને એના સુખ માટે તે કડવું પણ ખાવાનું પસંદ કરતી હોય છે। તો આવું જ એક ભાવભર્યું હલડું કાવ્ય પુત્રી મમ ખલુ નિંદ્રાતી બાળકીને સુવડાવે છે અને કેટલાય કર્કશ અવાજવાળા પશુઓ પક્ષીઓ આવીને હેરાન કરે છે, માતા છે એને ચાલ્યું જવાનું કહે છે। તો આપણે આ કાવ્યનો, આના જેવું કાવ્ય છે પુત્રી મમ ખલુ નિંદ્રાતીનો વિગતે અભ્યાસ કરીએ। પુત્રી મમ ખલુ નિંદ્રાતી ખરેખર મારી પુત્રી સૂતી છે। આ ચિત્રમાં છે માતા પોતાની બાળકીને સુવાળા કપડાં, હળવા કપડાં પહેરાવે છે અને હળવી એવી પથારી કરે છે અને બાળકીને હિંચકો નાખે છે કે મારી દીકરી છે, સુંદર પથારીમાં સૂતી છે અને હળવા કપડામાં સૂતી છે। પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, પુત્રી એટલે દીકરી, મમ એટલે મારી, અસ્મદ સર્વનામ ષષ્ઠી વિભક્તિ એક વચનનું રૂપ છે મમ, નિંદ્રાતી એટલે સૂતી છે, ખલુ એટલે ખરેખર જે અવયવ છે, મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, સુંદર શયને સુખમય વસને, સુંદર શયને એટલે સુંદર, એટલે સુંદર શયને એટલે પથારીમાં, સુંદર પથારીમાં સૂતી છે, સુખમય વસને એટલે કે હળવા કપડામાં, હળવા કપડામાં મારી દીકરી સૂતી છે, મારી દીકરી ખરેખર સૂતી છે, ખરેખર મારી દીકરી સૂતી છે, સુંદર પથારીમાં, હળવા કપડામાં મારી પુત્રી ખરેખર સૂતી છે। માતા પોતાની દીકરીને હળવા કપડાં પહેરાવે છે, સુંદર પથારી કરે છે અને એમાં એને સુવડાવી દીધી છે।
खरेखर मारी पुत्री सूती छे, मारी पुत्री खरेखर सूती छे, सुंदर पथारी में हलवा कपड़ा में मारी पुत्री खरेखर सूती छे। आ चित्र में माता पोतानी बाळकी ने सोडावी दे छे त्यारे झाड़नी डाळी पर कागड़ो आवी बैठे छे। एटले कागड़ा ने माँ कहे छे, अरे ओ कर्कश आवाजवाळा कागड़ा, अहींथी चालो जा, मारी दीकरी ने गमे नहीं तेवो अवाज तू करीश नहीं। मारी दीकरी थाकेली छे, कंटाळेली छे, लाड करायेली छे, एटले तू चालो जा। कागड़ोनो अवाज केवो होय छे? कर्कश होय छे, कानने न गमे तेवो एनो अवाज होय छे, का 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 एवो अवाज करे छे। अने दीकरी छे सूती छे एने हैरान करे छे, एटले माता कहे छे तू अहींथी चालो जा। रे रे वायस कर्कश कंठ मारट मारट कर्ण कठोरम श्रांता क्लांता पुनर्नुनीता पुत्री मम खलु निंद्राती। रे रे एटले अरे ओ कागड़ा, वायस एटले कागड़ो, कर्कश एटले कर्कश, कंठ एटले के गळू, मारट मारट कर्ण, मारट एटले रटण करीश नहीं, रटण करीश नहीं, कर्ण कठोरम एटले के कान ने न गमे तेवो अवाज, कर्कश अवाज, कठोरम एटले के न गमे तेवो, श्रांता श्रांता एटले के थाकेली, क्लांता एटले के कंटाळेली, पुनर्नुनीता एटले के वारंवार लाड करेली। संधि छूटी पड़े छे पुनः वत्ता अनुनीता एटले के फरीथी लाड करायेली, वारंवार लाड करायेली, लाडली दीकरी पुत्री मम खलु निंद्राती, मारी दीकरी खरेखर सूती छे। कागड़ा ने कहे छे, ओ कागड़ा अहींथी चालो जा, कानने गमे नहीं तेवो अवाज करीश नहीं, मारी दीकरी छे ते सूती छे। अरे ओ कर्कश अवाजवाळा कागड़ा, कर्ण कठोर रटण करीश नहीं, रटण करीश नहीं, थाकेली कंटाळेली वारंवार लाड करायेली मारी पुत्री खरेखर सूती छे। कागड़ा ने कहे छे कि हे कागड़ा तो अवाज करतो नहीं, अहींथी चालो जा, मारी दीकरी खरेखर सूती छे। आ चित्रमां छे जयारे दीकरी सूती होय छे त्यारे बिलाड़ो आवे छे अने म्याव म्याव तेवो अवाज करे छे। एटले बिलाड़ाने कहे छे, ए लुच्चा चोर बिलाड़ा अहींथी चालो जा, म्याव म्याव एवो अवाज करीश नहीं, सुवाळी भोळी दूध पीतेली मारी दीकरी सूती छे। बिलाड़ाने कहे छे, ए लुच्चा चोर बिलाड़ा, म्याव म्याव करीश नहीं, मारी दीकरी खरेखर सूती छे। म्याव म्याव माकुरु घोर विराव, म्याव म्याव एटले के म्याव म्याव, घोर विरावम एटले के मोटा अवाजे, माकुरु एटले करीश नहीं, चल चल रे खल चोर, चल चल एटले के चाल रे चालो जा चालो जा, खल एटले लुच्चू, बिडाल एटले बिलाड़ा, हे लुच्चा चोर बिलाड़ा मोटा अवाजे म्याव म्याव करीश नहीं, चालो जा चालो जा। स्निग्धा मुग्धा सेवित दुग्धा, स्निग्धा एटले के सुवाळी कोमल, मुग्धा एटले भोळी, सेवित दुग्धा एटले दूध पीधेली पुत्री मम खलु निंद्राती, मारी दीकरी खरेखर सूती छे। बिलाड़ाने कहे छे, तू चालो जा, अवाज करीश नहीं, सुवाळी भोळी दूध पीधेली मारी पुत्री सूती छे। ओ लुच्चा चोर बिलाड़ा, मोटा अवाजे म्याव म्याव करीश नहीं, चाल रे चाल चालो जा, सुवाळी भोळी दूध पीतेली मारी दीकरी सूती छे। बिलाड़ाने कहे छे, तारो म्याव म्याव अवाज बंद कर, तो अहींथी चालो जा, मारी दीकरी दूध पीने सूती छे, एने सूवा दे। आ चित्रमां छे ते नानू कूतरू दुष्ट कूतरू आवे छे अने भों भों तेवो अवाज करे छे। माता कहे छे, ए दुष्ट कूतरा भों भों अवाज करीश नहीं, मारी दीकरी छे ते निर्मळ छे, कोमळ छे, होशियार छे, अत्यंत सुंदर छे, मनोहर छे, सूती छे, एने सूवा दे अने तेने तू भों भों करतो अहींथी चालो जा, अने नकामू कारण विनानू भों करवानું ટાળ। ઉચ્ચે માં ભસ શુનક વરાક ભો ભો માં કુરુ કાર્ય વિહીન, ઉચ્ચ માં ભસ એટલે કે મોટેથી, શુનક વરાક, શુનક એટલે કે કૂતરું, વરાક એટલે કે દુષ્ટ, કુરુ કાર્ય વિહીન, માં કુરુ એટલે કે કારણ વિનાનો, કાર્ય વિહીન એટલે કે કાર્ય વિનાનો, કુરુ એટલે કરીશ નહીં, વિમલા એટલે કે નિર્મળ, કુશલા એટલે કે હોશિયાર, સુમનો મૃદુલા અત્યંત સુંદર, કોમળ,
पुत्री मम खलु निंद्राती, मारी पुत्री खरेखर सूती छे। कूतरा ने कहे छे, ओ दुष्ट कूतरा, मोटे थी बसीस नही, नकामू भोंभो न कर। निर्मल होशियार अत्यंत सुंदर कोमल एवी मारी पुत्री खरेखर सूती छे। ऊंचे मां भस एटले के मोटे थी भसीस नही। सुनक वराक एटले के कूतरा, सुनक एटले कूतरू, वराक एटले दुष्ट, दुष्ट कूतरा। भोंभो मां कुरु એટલે ભોંભો ન કર, કાર્યવિહીન એટલે કે કારણ વિનાનો, કામ વિનાનો ભોંભો ના કર। મારી દીકરી સૂતી છે, ઓ દુષ્ટ કૂતરા, મોટેથી ભસીશ નહીં, ભોંભો ન કર। નિર્મળ હોશિયાર અત્યંત સુંદર કોમળ એવી મારી પુત્રી ખરેખર સૂતી છે। આ ચિત્રમાં છે તે બાળકી સૂતી હોય છે ત્યારે મચ્છર છે તે આજુબાજુ ગણગણ કરે છે, એટલે માતા કહે છે, એ મચ્છર ગણગણ ના કર, ગીત ના ગા, હે લોહી તરસ્યા, મારી દીકરીને અડકીશ નહીં, કરડીશ નહીં। મારી દીકરી સુંદર દાંતવાળી છે, સુંદર મુખવાળી છે, સુંદર અંગોવાળી છે। જો માતા તેની પુત્રીને કેટલાય ઉપમાઓ, કેટલાય રૂપો, કેટલાય વિશેષણો આપે છે કે મારી દીકરી હોશિયાર છે, સુંદર છે, સુંદર દાંત છે, સુંદર અંગવાળી છે, સુંદર મુખવાળી છે, મનોહર છે, કોમળ છે, નિર્મળ છે, એટલે કોઈ પણ વ્યક્તિ એને હેરાન કરતા નહીં, એને નિરાતની ઊંઘ લેવા દો। એટલે મચ્છરને પણ કહે છે, હે મચ્છર ગણગણ ન કર, તું ચાલ્યો જા, મારી દીકરી સૂતી છે। રે રે મશક માકુરુ ગાનમ, અરે ઓ મચ્છર, માકુરુ ગાનમ એટલે કે ગાન કરીશ નહીં, મા સ્પૃશ મા દશ રક્ત પીપાસો એટલે કે મા સ્પૃશ એટલે કે અડકીશ નહીં, મા દશ એટલે ડંખીશ નહીં, રક્ત પીપાસો એટલે હે લોહી તરસ્યા, સુદતી એટલે કે સુંદર દાંતવાળી, સુમુખી સુંદર મુખવાળી, શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી, પુત્રી મમ ખલુ નિંદ્રાતી, મારી દીકરી ખરેખર સૂતી છે। કહે છે, હે મચ્છર તું ગણગણ ના કર, બરાબર, અડકીશ નહીં, ડંખ દઈશ નહીં, સુંદર દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી દીકરી સૂતી છે। અરે ઓ મચ્છર તું ગણગણ ના કર, હે લોહી તરસ્યા, અડકીશ નહીં, ડંખીશ નહીં, સારા દાંતવાળી, સુંદર મુખવાળી, સુંદર અંગોવાળી મારી પુત્રી ખરેખર સૂતી છે। તો અહીં આ કાવ્યમાં માતાએ કેટલાય એવા મનભાવક અને નાવીન્યપૂર્ણ અવાજો દ્વારા જે અવાજ કરે છે એને ના પાડે છે, કાગડો, બિલાડી, કૂતરું, મચ્છર એના નાવીન્યપૂર્ણ અવાજો આપણને અહીં જોવા મળે છે, કે કાગડો કાકા કરે છે, બિલાડી મ્યાવ મ્યાવ કરે છે, કૂતરું ભોંભો કરે છે, મચ્છર ગણગણ કરે છે, તે પણ આપણને સમજવા મળે છે। એટલે અહીં મચ્છરને કહે છે, તું ગણગણ ન કરતો, તું ડંખતો નહીં, એને અડકતો નહીં, કેમ કે મારી દીકરી સૂતી છે। અહીં આ કાવ્યમાં માતા પુત્રીને સુવડાવે છે, એને બધા ખલેલ પહોંચાડે છે, એટલે બધાને ના પાડે છે કે તમારા આવા મનભાવક અવાજો કરશો નહીં, મારી દીકરીને ખલેલ પહોંચે છે એટલે એને સુવા દો। અને માતાનો અનન્ય પ્રેમ, માતૃપ્રેમ અહીં જોવા મળે છે કે માતે માં બીજા બધા વગડાના વા।